સ્વામી કે આપણું તો નિયમે કરીને જ શોભે, આપણે જેટલા નિયમમાં રહીએ, આપણા બનાવેલા જે ભગવાને આપણી માટે બનાવેલા જે કાયદાઓ છે એને આપણે ફોલો થઈએ તો જ આપણે સેફ રહીએ. નહીં તો આ કળિયુગની અંદર દેશકાળના વિષમપણા જ્યારે થાય ત્યારે જો નિયમની અંદર આપણે દ્રઢ ન હોઈએ તો આપણી મતિ ભ્રમી જાય. જે ભગવાન શ્રીહરિએ આપણા માટે ત્યાગ કરવા યોગ્ય કીધેલું છે એ ચાહે સોનાનું હોય છતાં પણ એ વસ્તુને ક્યારે ટચ કરવાની ઈચ્છા ન થવી જોઈએ. મહારાજે જે કીધું હોય કે એની અંદર દુઃખ છે તો એમાં દુઃખ હોય જ. વચન લોપી જાને સુખ લે શુરે, તે તો કેવાને અમે કે સુરે, વચન લોપી જાને સુખ લે શુરે. તે તો સ્વામી કે કહેશું, જો એમ રહીશું તો કહેશું, વચન લોપીને કોઈ સુખ્યો થયો નથી. આપણે જ્યાં સુધી આપણને જીભ ઉપર મીઠું ખારું લાગે અને જ્યાં સુધી જીભ ઉપર સાકર ગળી લાગે ત્યાં સુધી ભગવાનનું બનાવેલું બંધારણ છે એની બહાર નીકળવા ક્યારેય પ્રયત્ન નહીં કરવાનો. એકાંતમાં હોઈએ તોય ભલે, જાહેરમાં હોઈએ તોય ભલે, લાખ વ્યક્તિની વચ્ચે બેઠા હોય તોય ભલે, અને ઘાટા જંગલની અંદર હોઈએ તોય ભલે, પ્રકાશ મધ્ય હોઈએ તોય ભલે, અંધકાર મધ્ય હોઈએ તોય ભલે, પણ જ્યાં સુધી મીઠું ખારું લાગે છે અને સાકર ગળી લાગે છે, જ્યાં સુધી ઠંડી અને ગરમીનો અનુભવ થાય છે, જ્યાં સુધી ભૂખ અને તરસનો અનુભવ છે, જાતે તરસ લાગે છે અને પાણી પીવાય છે, ભૂખ લાગે છે અને